તો સુરતના લિંબાયતમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાણી છે. લિંબાયતના મીઠી ખાડી જે વિસ્તારમાં ફસાયા લોકો, ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી. લોકોનું રેસ્ક્યુ કરવા ત્રણ બોટ દ્વારા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. કારણ કે ખાડીના પાણી છે તે આ લિંબાયત વિસ્તારમાં ફરી વળ્યા હતા, તેને કારણે અનેક લોકો ફસાયા હતા, જેમાંથી ત્રણ લોકોનું બોટ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વધુ વિગતો સાથે આઝમ સાલે અમારી સાથે જોડાઈ ગયા છે. જે આઝમ, સુરતના લિંબાયત વિસ્તારમાં જળબંબાકાર જેવી સ્થિતિ, કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, શું છે અપડેટ? હાલ આપણે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મીઠી ખાડીની અંદર છે અને ફાયર જે બોટની મારફતે જે રેસ્ક્યુની કામગીરી કરી રહી છે તે આ ફાયરની ટીમ તમારી સામે અહીંયા દેખાઈ રહી છે. જે જવાન છે તેમનેથી જાણીશું તેમનું શું કેવું છે. કારણ કે જે સાહેબ, તમે અત્યારે કોઈ બાળકને લઈને આવ્યા હતા, એ કાતિલ આવ્યા હતા, કોણ હતું એ? એ સામેની સાઈડથી એક મોટા વૃદ્ધ બેન હતા, એમને અમે લઈને આવેલા, અને એમની સાથે હતા એક નાના બાળકો બી હતા, મૌલવી સાહેબ હતા, એ મૌલવી સાહેબના પત્ની બી હતા, એમના નાના બે બાળકો હતા, એમને લઈને આવેલા છીએ. હા, તમારી સામે છે કે જે ફાયરની ટીમ છે તે બોટની મારફતે અહીંયા અંદર રેસ્ક્યુ કરવા માટે જઈ રહી છે. તમને દેખાશે કે લિંબાયતની આ મીઠી ખાડીના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો. આ નીચાણવાળા વિસ્તારમાં આવતો હોવાથી જે ખાડી પૂરના પાણી જે છે સીધા નીચાણવાળા વિસ્તારમાં આવી જતા હોય છે અને આ જ પરિસ્થિતિનું નિર્માણ તમારી સામે છે આજે ફરી એકવાર જોવા મળી રહ્યું છે. હાલ તમે લોકો અત્યારે કેટલા લોકોને રેસ્ક્યુ કરી લીધા છે? અમે 30-31 માણસોનો રેસ્ક્યુ કરેલો છે. અત્યારે કેટલા હોઈ શકે અંદર? હજે છે, પણ એ લોકો નીકળતા નથી અંદર બહાર. આ એક પ્રજાની તકલીફ હોય છે જે મહાનગરપાલિકાની ફાયરની ટીમને સામનો કરવાનો વારો આવતો હોય છે અને એ છે કે લોકો વાત માનતા નથી. આ તમારી સામે છે કે આ ફરી એકવાર આ બોટની મારફતે આપણે જોશું તો આપણે અંદર જઈ રહ્યા છે. આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે મીઠી ખાડીના અંદર કેટલું પાણી ભરાઈ ગયું છે. જે સુરતના ગ્રામ્ય વિસ્તારના અંદર જે સારો એવો વરસાદ પડ્યો છે તે આ પરિસ્થિતિ નિર્માણ થવા પામ્યું છે. કેટલાક લોકો અહીંયાથી હટવા તૈયાર નથી તેવી ફાયરના જવાન કહી રહ્યા છે. 30 વધુ લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. હજુ પણ લોકોને રેસ્ક્યુની કામગીરી યથાવત રાખવામાં આવી છે, પરંતુ કેટલાક લોકો સાથ સાકળ ના આપતા હોવાથી પણ એમની કામને અંદર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાક લોકો તમારી સામે છે કે પોતાના મકાનના ઓટા પર બેસેલા દેખાઈ રહ્યા છે, જે કમરથી ઉપર પાણી છે. જો તમારી હાઈટ નાની હોય છે તો તમારી છાતી સુધી આ પાણી આવી રહ્યું છે. આ લિંબાયત મીઠી ખાડીનો વિસ્તાર છે જે દર વર્ષે ખાડીપૂરની સમસ્યાનો સામનો કરતો હોય છે. આજે પણ એ જ પરિસ્થિતિ છે. દુકાન બંધ, પરંતુ મકાનના અંદરથી લોકોએ બહાર નીકળવું હોય તો ફાયરની ટીમ એમને લેવા તૈયાર છે, પરંતુ કેટલાક લોકો આ વિસ્તાર ખાલી કરીને બહાર આવવા તૈયાર નથી તેનું આ સીધું ઉદાહરણ તમારા સામે આવ્યું છે. સુરત મહાનગરપાલિકાની ફાયરની ટીમ જે છે તે અહીંયાથી તમારી સામે છે કે જઈ રહી છે અને આગળના જે દ્રશ્યો છે તમારી સામે હું તમને આ બોટના ઉપરથી હવે બતાવીશ કે કેવી રીતે જઈ રહ્યા છે. આ વિસ્તાર આખો જે છે તે સુરત મહાનગરપાલિકાની અંદર આવતો હોય છે. લિંબાયતની મીઠી ખાડી કાયમ આ સમસ્યા છે અને મીઠી ખાડીના લોકો સાથ સાકાર આપે તેવી અપીલ ફાયરના ટીમ કરી રહ્યા છે. કારણ કે ઉપરવાસમાં હજુ પણ વરસાદ યથાવત છે, એટલે કે ખાડીનું સ્તર હજુ પણ વધી શકે છે. જી આઝમ, જે રીતે દ્રશ્યોમાં જોઈ રહ્યા છે ત્યારે દુકાનોમાં પણ પાણી ઘૂસી ગયા છે. હાલ કર્ફ્યુ લાગ્યો એ પ્રકારની સ્થિતિ છે. કેટલા લોકો ફસાયા છે, કેટલું નુકસાન થવાની ભીતિ છે? નુકસાન તો બહુ મોટું હોઈ શકે છે, કારણ કે અહીંયા જે છે તે ગરીબ અને શ્રમિક લોકો હોય છે. આ તમારી સામે છે કે આ રેસ્ક્યુ કરવા માટે જે ફાયરની ટીમ આવી છે, જેને બહાર જવું છે તેને અહીંયાથી લઈ જાય છે અને મેં જેમ અગાઉ કીધું કે 30 વધુ લોકોને હજુ સુધી અહીંયાથી રેસ્ક્યુ કરી નાખવામાં આવ્યા છે. ફાયરની ટીમ જે છે તે પોતાની સાથે ફૂડ પેકેટ્સ પણ લાવતી હોય છે અને સાથે આપી દેતી હોય છે, કારણ કે જે નહીં નીકળવા માંગતા હોય તેમને ફૂડ પેકેજ પહોંચવાનું કામ પર ફાયરની ટીમ કરી રહી છે. તમે જે મને સવાલ પૂછો કે આ રેસ્ક્યુ ઓપરેશન કેટલું થઈ શકે છે, તો 30 જેટલા લોકો સ્વૈચ્છિક રીતે નીકળી ગયા છે. એક બાળક જેના અંદર સમાવેશ થાય છે, એકદમ માસૂમ બાળક હતું, એને પણ અહીંયાથી લઈ જવામાં આવ્યું છે. આ તમારી સામે છે કે લોકો અહીંયા દેખાઈ રહ્યા છે, પરંતુ જગ્યા છોડવા નથી માંગતા. એના માટે પણ સુરત મહાનગરપાલિકાની જે ફાયરની ટીમ છે તે અપીલ કરી રહી છે કે ગાડી જે ખાડીનું સ્તર છે તે વધી શકે છે, જેના કારણે એમને બોટ મારફતે બહાર લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ લોકો સાથ સહકાર આપે એ પણ અપીલ ફાયર કરી રહ્યું છે. જી જી આઝમ, સમગ્ર માહિતી બદલ આભાર, અમારી સાથે જોડાવા બદલ.